श्रीमद् भागवत सविवरण समूह पारायण। श्रीमद् भागवत जी ना वक्ता पूज्य माता जी स्वामिनी विद्या प्रकाशानंदा सरस्वती जी। Da da.
तन्मय दया करवो विदेहो तं सर्वभूतहृदयं मुनिमानयोऽस्मि संसार सागरे वर्णं वीरं मां करुणानिधे संसार सागरे मग्नं
भारत
આરંભ કરેલા કાર્યોના વિઘ્ન નાશ માટે આજનો પાઠ કરવામાં આવતો હોય છે. પુરુષો વિદેવું નામ છે એનું, અને આપણે જે પણ કાર્ય આરંભ કર્યો હોય એ કાર્યમાં વિઘ્ન ના આવે એને માટે આનો પાઠ કરવામાં આવતો હોય છે. શ્રી મૈત્રીજી કહી સ્મિતુજી, મહારાજ મનુએ બ્રહ્માવર્ત ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્ણમુખી થઈને વહે છે, રાજા ભૃગુએ 100 અશ્વમેધ યજ્ઞ કરવાની દીક્ષા લીધી. આર્જુને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રકારે તો પૃથ્વીના કર્મ મારા કર્મ કરતા વધી જશે, આથી તે એમના યજ્ઞ મહોત્સવને સહન ના કરી શક્યા. મહારાજ પોતાના યજ્ઞમાં સર્વના અંતરાત્મા સર્વલોક પૂજ્ય જગદીશ્વર ભગવાન હરિએ યજ્ઞેશ્વર રૂપથી સાક્ષાત દર્શન કર્યા, દર્શન આપ્યા હતા. એમની સાથે બ્રહ્મા રુદ્ર અને પોતપોતાના અનુચરો સહિત લોકપાલ ગણ પણ ભજવ્યા હતા. એ સમયે નંતર મુનિ અક્ષરાવ પ્રભુની કીર્તિનું ગાન કરેલી હતી. સિદ્ધ વિદ્યાર્થ દૈત્ય દાનવ દક્ષ સુનંદ રંગાવી ભગવાનના પ્રમુખ પાર્ષદ અને એ સર્વદા ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે એવા કપિત નારદ દત્તાત્રેય અને સનકાદિ યોગેશ્વર પણ એમની સાથે આવ્યા હતા. એ યજ્ઞમાં યજ્ઞ સામગ્રીઓની આપનારી ભૂમિએ કામધેનુ રૂપ થઈને યજમાનની બધી કામનાઓને પૂર્ણ કરી હતી. નદીઓ, દ્રાક્ષ અને શેરડી વગેરે સર્વ પ્રકારના રસોની બહાર લાવતી હતી. તો દ્રાક્ષના રસની નદી અને શેરડીના રસની નદી સર્વ પ્રકારના રસોની લાવતી હતી, તથા જેમાંથી મધુ ઝરતું રહે છે, મોટા મોટા વૃક્ષો, દૂધ, દહીં, અન્ન અને ઘી વગેરે અનેક પ્રકારની સામગ્રીઓ સમર્પણ કરતા હતા. ચોથા સ્કંદના 19મા અધ્યાયના 9મા શ્લોક. વિનાને પંચે તીર્થે ટેકો મળે તેના ચરણેહ સુમેરેન યજમાનેહ સુમેરેન ચોદિતો હંતુ મૃતો ધ્રોમ અનવરાવત સંતુ દ્રષ્ટિ શરીરે ચાદ્રવિયં કમ્મતાદ્રસ્મૃતિમ્ક્ષ્યમેન કર્મ શરીરિણં ચરિતમ્ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ વદામિ વૃત્તં તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરાયુક્તમ તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરિતમ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ વદામિ વૃત્તં તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરિતમ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ વદામિ વૃત્તં તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરિતમ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ વદામિ વૃત્તં તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરિતમ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ વદામિ વૃત્તં તં ભૂયો મંતવેદ્રિ ચોદયત ચરિતમ વસ્મા ચન્નં તસ્મૈ બાણં નમુ ચતિ
अत्रिनाचोदितस्तस्मै सन्ददेवि शिखांशुषा सोऽस्मं रूपं च तद्वितावर्गस्वराय वीरशाकोपादाय पीडय नमः तदवत्यं हरे रूपं जगुर्ज्ञान दुर्बलाः यानि रूपाणि जगुर्वेन्द्रो वयशीर्षया तानि पापस्य फलानि विमोच्यते एवमिन्द्रे भरत्यश्वं वैनयज्ञाश्रया स्वदुर्विदविसुष्टेषु पापमतेषु मतिनृणाम् धर्म इत्यवधर्मेषु मनमर्पणादिषु प्रायेण सत्यये क्रान्त्याम्बेशलेषु च माग्निषु समुद्र प्रभु मानता कृपा यज्ञ अनुष्ठान बहु उत्कर्ष करो परंतु आवाज देवराज इंद्र सहन न कर सकता विघ्न ना चेष्टा कर જે સમય મહારાજ કૃષ્ણ અંતિમ યજ્ઞ દ્વારા ભગવાન યજ્ઞપતિ ની આરાધના કરી રહ્યા હતા ઈર્ષ્યાવશ ઇન્દ્રએ ગુપ્ત રૂપે યજ્ઞ ના કુળનું હરણ કરી લીધું ઇન્દ્રએ પોતાની રક્ષા માટે કવચ રૂપથી પાખંડ વેશ ધારણ કરી રાખ્યો હતો જે અધર્મમાં ધર્મનો ભ્રમ ઉત્પન્ન કરનારો હતો જેનો આશ્રય લઈને પાપી પુરુષો પણ ધર્માત્મા હોય એવા દેખાતા હોય છે આ પણ કવચ છે ને કવચ એટલે પોતાનું રક્ષણ કરનાર ભગવાન અર્પિત દ્રષ્ટિ પડી ગઈ એમના નિવાસી મહારાજ કૃષ્ણ મહારાજ પુત્ર ઇન્દ્ર ને મારવાની માટે એની પાછળ દોડ્યા અને બહુ જોરથી દોડ્યા અને ઉભો રહે ઇન્દ્ર માતા પર રાજ ઉઠ્યા અને શરીરમાં ભસ્મ ધારણ કરેલા હતા અજમ દેવતા ઇન્દ્ર છે કે તમારા યજ્ઞમાં વિધન રાખવા આવ્યા છે તમે મારી નાખો અત્રિમુનિ આ પ્રકાર ઉત્સાહ કરી ત્યારે કૃષ્ણકુમાર ક્રોધમાં આવી ગયા ઇન્દ્ર બહુ ઝડપથી આકાશમાં જઈ રહ્યા હતા એમની પાછળથી એ પ્રકારની દોડે જેવી રીતે રાવણની પાછળ જટાયું દોડ્યો હતો સ્વર્ગપતિ ઇન્દ્ર એની પાછળ આવતા જઈને એનો વેશ અને ઘોડો બંને છોડી દે ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને એ વીર પોતાના યજ્ઞ પશુને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછા આવ્યા શક્તિશાળી દોરજી એના આ અદભુત પરાક્રમને જોઈને મહર્ષિઓએ એમના વિજેતા અશ્વથ રાખ્યો યજ્ઞ પશુને શક્તિશાળી ઇન્દ્રએ ઘોર અંધારો ફેલાવી દીધો અને અચુકાઈને ફરીથી ઘોડાને એની સોનાની સાંકળ ફરી લઈ ગયો હવે ચારે બાજુ અંધારો કર્યો તો કોઈ જોઈ ના શકે હું સોનાની સાંકળ સાથે ઘોડાને પાછળ લઈ ગયો અત્રિમુનિ ફરી તેને આકાશમાં ઝડપથી જતો જોઈ લીધો પરંતુ એની પાસે કપાલ અને ખપાલ હતા એ જોઈને પૃથુપુત્રએ એના માર્ગમાં કોઈ અવરોધ ના નાખ્યો ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્કેર્યો અને એને ગુસ્સામાં ઇન્દ્ર લક્ષ્મણ નવીને પોતાનો બળ ચડેલો આ જોતા જ દેવરાજ પોતાના વેશને અને ખુલાને બંને છોડીને જ્યાં જ અંતર્ધાન થઈ ગયો વેદાશ પોતાનો ગોળો લાવી પોતાની એને શાળામાં પાછો આવ્યો ત્યારથી ઇન્દ્રએ અશ્વમરણ ઈચ્છાથી જે જે રૂપ ધારણ કર્યા હતા એ પાપના ખંડ હોવાને કારણે પાખંડ કહેવાતા માલા
કેટલી વાર ગ્રહણ કરીને જાગ્યો હતો કે લગ્ન રક્તાંબર તથા તાંબાની વગેરે પાખંડ પણ આચારોમાં મનુષ્યની બુદ્ધિ પ્રાયઃ મોહિત થઈ જાય છે. લગ્ન રક્તાંબર લાલ વસ્ત્ર અને તાંબાની, કારણ કે આ નાસ્તિક માત્ર જોવામાં તો સુંદર છે અને મોટી મોટી યુક્તિઓથી પોતાના પક્ષનું સમર્થન કરે છે. વાસ્તવમાં એ ઉપધર્મ માત્ર છે. લોકો વિધવશને ધર્મ માને છે અને એમાં આસક્ત થઈ જાય છે. મહામતે નયુજ્યતે ધાન્યવદ પ્રચોદિતાર વયમ ગરુદ્વંત નિહાર્થનાશનમ વયામહે વચ્ચવસાહતદ્વિષમ અયાત્રયામોપમવૈવનંતરમ પ્રસન્ય રાજન્જુહવામતે ઋતમ વિદ્યામંત્રે પ્રજપતિ વિદ્વાસ્યર્ભિષોષા ૃષ્ટિભવનાર્મૈર્દિર્ઘાસક નૈવાત્મનેન્દ્રાય રોષમાર્હસિ ઉભાવપિ વદ્રં તે ઉત્તમશ્લોકવિગ્રહો માસ્મિ મહારાજ ઉપાસ્મચિંતા વિશ્રામયાસ્મદ્વજરાજતાત્મા યદ્ગાયતો દેવહતં નુકર્તુમ મનોતિરુષ્વંપિશતેકમોદ્ગમ્ પ્રતુરુવિરમતામીશ્વરદેવીસુદુરોગ્રહ તર્મવેદ્વિપરોયત્રપાખંડેવિંદ્રનિર્મિતૈ સત્વમ્પ્રજાપતે સંકલ્પનમ વિશ્વસુદાપિમિ ગુહિ અયૈર્યમાયામુપધર્મહાકરં પ્રચંડપાખંડપથં પ્રબોધયી. રાજા આપ તો મહાદુર્તિમાન છો. યજ્ઞ દિશા લીધા પછી શાસ્ત્ર વિહિત યજ્ઞ પશુને છોડીને બીજા કોઈનો વધ કરવો યોગ્ય નથી. પરામર્શ કરીને તે આજે કોઈ દોષ પૂર્વ આવાહન કર્યું. શુરુઆત દ્વારા આવતી આપવા માંગતા હતા. એટલામાં બ્રહ્માજી ત્યાં આવ્યા. એમણે એમને રોક્યા, બોલે યાજકો, તમે ઇન્દ્ર નમન કરો એ યોગ્ય નથી. આ યજ્ઞ સમુદ્ર નામનો ઇન્દ્ર તો ભગવાનની મૂર્તિ છે.
तब यज्ञ द्वारा जे देवताओं की आराधना करी रहना छो ये इंद्र ने तो अंग से अने ते तो एने तुम यज्ञ द्वारा मारवा इच्छो छो એક પછી દેવતાઓ ને આહુતિ આપો છો અને દેવતાઓ નો રાજા ઇન્દ્ર છે તો બધા દેવતાઓ ઇન્દ્ર ના અંગ છે તો ઇન્દ્ર નો નાશ કરવા માંગો છો અને દેવતાઓ ને આહુતિ આપો છો એ બંને કેવી રીતે થઈ શકે પૃથ્વી આ યજ્ઞ નું સ્થાન માં વિઘ્ન નાખવાને માટે ઇન્દ્રજી પાછળ પહેલાવ્યું છે એ ધર્મ નો ઉચ્છેદન કરવાનો છે આ વાત પર તમે ધ્યાન આપો હવે એની સાથે વધારે વિરોધ ન કરો નહીં તો એ વધારે પાખંડ માર્ગો નો પ્રચાર કરશે અચ્છા પરમ યશસ્વી મહારાજ પૃથ્વીના નવા યજ્ઞ થયા તો નવા હોય છે સોમો કરવાની બી જરૂર છે આ બધી વસ્તુઓ હોય છે કે માણસ માનો કે ન પુણ્ય માટે જૈન માટે કરતો હોય છે ઇન્દ્ર ની ચિંતા થાય કે આખો અશમય કરશે તો મારું ઇન્દ્રપદ જતો રહેશે અને એ ઇન્દ્રપદ હશે એવો રહીશ તો ઠીક છે ઇન્દ્રપદ ની આટલી આશા તો શું કામ રાખે છે શું થશે એ તો 99 માંથી 100 માં કરવાનો આગ્રહ રાખ્યા કરીશ તો ઇન્દ્ર વધારે પાખંડ કરશે હજુ વધારે દંભ કરશે હજુ વધારે પાપાચાર ફેલાવશે એ તમે નહીં કરવાની તો નક્કી છે તો તું જવા દે માટે તમે શું કામ કરી રહ્યા છો રાજા આપ તો મોક્ષ ધર્મ ના જાણનારા છો આથી હવે આપે આ યજ્ઞ ના અનુષ્ઠાન ની આવશ્યકતા નથી યજ્ઞ તો જે આત્મા ના જ્ઞાન ને જાણતો નથી કે મોક્ષ માર્ગ ને પણ જાણતો નથી યજ્ઞ કર્યા કરે તમારી જરૂર છે આપ મંગળ થાઓ આ ઇન્દ્ર બંને ની પવિત્ર હતી ભગવાન શ્રી હરિ ના શરીર છે આપણે પોતાના કરો ભગવાન ઇન્દ્ર એ વ્યક્તિ આપે દોષ કરવો યોગ્ય નથી મનુષ્ય વિધાતાના બગાડેલા કામને બનાવવાનું વિચાર કરે છે ત્યારે એનું મન અત્યંત ક્રોધથી ભરાઈને ભયંકર રૂપમાં પ્રસરી જાય છે બહુ સાંભળવાની સમજવા જેવું છે આપણા જીવનમાં ઘણી વસ્તુની પાછળ પડી છે કામ કરવું જ જોઈએ ને કરવું જ જોઈએ ને કરવું જ જોઈએ ને કરવું જ જોઈએ ગમે તેમ કરીને હું હજારો વ્રત કરીશ હજારો જપ કરીશ અનુષ્ઠાન કરીશ ભૂખે મળીશ ઉપવાસ કરીશ જાતો જાતો જઈશ ને પદયાત્રા કરી ગમે તેમ કરી કામ જો મારી વિશ્વાસ અને નારાયણ નક્કી કર્યું કે નહીં થવા દે તો નહીં થવા દે અને આપણને પણ પડતી હોય છે કે આપણે કરવા માંગીએ છીએ ને નારાયણ એમાં નથી કરાવવા માંગતો જો એવું દેખાય તો પછી બધાએ પૂરતું અભિમાન કર્યા વગર એને સ્વીકારવા જેટલી નમ્રતા અને વિવેક દાખવવા જોઈએ જો એવું ન કરીએ તો અત્યંત ક્રોધ પછી આપણને કદો ઉપાસના કરીએ છીએ વધારે સાધના કરીએ છીએ ના એ તો ક્રોધથી ભગવાનની સામે બહેરા દેવા દો છો બધું નથી કરતો કરાવી દઈશ કે જે તો ક્રોધના જ પરિણામો હોય છે અને એટલા માટે જો આપણે વિધાતાના વિધાનનો સ્વીકાર નમ્રતાથી સમયસર કરતા નહીં શીખી જઈએ અને સમજાય છે કે ભગવાન આડો પડે છે તો આપણે વધારે આડા થઈએ એવું થાય ત્યારે આપણને પછી ક્રોધ આવી જતો હોય છે અને ક્રોધમાં ભરાઈ રહે ભયંકર મોહમાં ફસાઈ જાય છે બસ આ યજ્ઞને બંધ કરી દો એના કારણે તો ઇન્દ્રના ચલાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે કારણ કે દેવતાઓમાં બહુ દુરાગ્રહ હોય છે આપણે સમજવા જેવું છે કે દૈવી સંપત્તિ હોય છે ને ત્યાં દુરાગ્રહ બહુ જ હોય છે માણસ સાચું બોલતો હોય માણસ વ્રત કરતો હોય માણસ સુખ્યો રહેતો હોય માણસ ચાલતો ચાલતો પૂર્ણ કરતો હોય ગમે કઈ પણ પ્રકારના જેને આપણે ધાર્મિક કહીએ છીએ એવા અનુષ્ઠાનો નિયમપૂર્વક જયારે માણસ કરતો હોય છે ત્યારે એની બાબતમાં જરા અડિયલ થઈ જતો હોય છે અને પ્રકૃતિમાંથી વધારે અને વધારે આગ્રહી અને જીતથી ભરી જતો હોય છે કારણ કે હું સાચું બોલું છું કે દુનિયામાં કોઈ ખોટું બોલવું જ નથી જો હું પ્રામાણિક હોઉં તો દુનિયાને બધા પ્રામાણિક કરતો હોય જો હું જપ તપ કે પૂજા કરતો હોય કે બીજો પૂજા નહીં કરું પૂજા નથી કરતો સવારના ભગવાન ખાવે છે તો કેમ પૂજા ના કરું આમ એટલે તમે જો તો આજુબાજુ જે માણસો ચોક્કસ પ્રકારના ધાર્મિક કહેવાતા કે સામાજિક રિવાજો હોય કૌટુંબિક રિવાજો હોય ગૃહના રિવાજો હોય આ બધી વસ્તુઓનું જે આગ્રહપૂર્વક પાલન કરતા હોય
કે બીજો નાગરિક સહન થઈ શકે અને પ્રકરણ કરી શકે આમ જ અને પોતાના વ્યક્તિત્વમાં પણ બહુ જીતથી સફળ રહ્યો છે બધામાં. જરા જુઓ તો જે ઇન્દ્ર ઘોડાની જોડીને આપના યજ્ઞમાં યુદ્ધ નાખવા માંગતો હતો એના ધ્વજેલા આ મનોહર પાખંડોની તરફ બધી જનતા ખેંચાતી જઈ રહી છે. જો ધર્મવાળા લોકો બધા અગ્ર થતા જશે તો કમનસીબે પણ બીજા લોકો એને દૂર કરવા અધરો ફેલાવતા જશે અને જનતા અધર્મ તરફ જ ખેંચાતી જશે. જેટલો અધર્મનો પ્રચાર વધારે થશે એટલા લોકો છે એ બધા એના તરફ જ ખેંચાશે. કમનસીબે અથવા તો આવું જ છે. સત્પ્રગુણ આવાહન કરવું અત્યંત મુશ્કેલ છે. રજોગુણ આવાહન કરવું અઘરું છે. સામોગુણ નું સૌથી સહેલું છે. માટે પથ્થર મારવા દર એક પથ્થર મારવા દર પથ્થર મારવા દર થશે. સેવાનું કામ કરવું હોય કશું મહેનત કરવું હોય મહેનત કરી કમાવવું હોય ઓછા માણસ આવશે અને ફળની ઈચ્છા વગર સેવા કરવી હોય તો કોઈ તૈયાર જ નથી. એ સાઈડ કામ જ ના કરે એટલે રજોગુણ ને તમોગુણ આવાહન તો બહુ સારું હોય છે. પોતાના આ અવતારના ઉદ્દેશ્ય નો વિચાર કરીને આ અભ્રુગ વગેરે વિશ્વ રચયિત અમરેશ્વરના સંકલ્પને પૂરો કરો. આ પ્રચંડ પાખંડ પથ્થરો પર ઇન્દ્રની માળા મૈત્રી મહાબાહો સર્વૈવ સમાગતા પૂજિતા દાન માલાભ્યાં પિતૃદેવસ્મિમાનવાઃ. શ્રી મૈત્રેયજી કે શ્રી લોકગુરુ ભગવાન બ્રહ્માજી આ પ્રકારે સમજાવ્યા ત્યારે પ્રબળ પરાક્રમી મહારાજ કૃષ્ણ યજ્ઞ નો અગ્ર જોડી દીધો. ઇન્દ્ર સાથે પ્રીતિપૂર્વક સંધિ પણ કરી હતી. આ હોય છે મહાપુરુષો નો કે મહાપુરુષો આવું ગુસ્સો થયો હોય પણ એ સમજાવ્યું ગુરુગુરુ પણ આગળ જોઈને કેટલો ગુસ્સો હતો અને દાદા આવી સમજાવ્યું કે બેટા ક્રોધ કરવો સારો નથી સારું છોડી દીધો. આને આટલો ક્રોધ હતો કે એને મારી નાખવા તૈયાર હતા ને ઘરે ઘરે બગાડ્યું છે. ખોટો છું છતાં એમને આગળ આપણે જયારે શરણાગતી સ્વીકારવી પડે કે એને સાચો કહીને આપણે આપણો અગ્રો છોડવો પડે ત્યારે સખત પીડા થાય પણ છતાં જેવું સમજાવ્યા પૂરતું રાજા માની ગયા. આ ઉપરાંત ઇન્દ્રગઢ સંધિ પણ કરી નાખી. આ પછી જ્યારે તે યજ્ઞાંગ સ્નાન કરીને નિવૃત્ત થયા ત્યારે એમના યજ્ઞથી તૃપ્ત થયેલા દેવતાઓએ એમને અભિષ્ટવર આપ્યા. આદિરાજ પૃથ્વી અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણો દક્ષિણાઓ આપી તથા બ્રાહ્મણોએ એમના સત્કારથી સંતુષ્ટ થઈને એમને અમોઘ આશીર્વાદ આપ્યા. એ કહેવા લાગ્યા એ મહાબ્રાહ્મો આપના બોલા પરથી મિત્રો દેવતા ઋષિ અને મનુષ્ય વગેરે આવ્યા હતા એ સર્વનો આપે દાન અને માનથી ખૂબ સત્કાર કર્યો છે. ક્ષમાપયત આત્માન મનુષ્ય ક્ષંતુમર્હસિ
सुप्रियसागरो लोके नरदेव नरोत्तमाः नाभिर्यद्विभूतेभ्यो यमिनात्मा कवेवरम् पुरुषाय विमुह्यन्ति त्वादृशा देवमायया श्रम एव परम् जातो दीर्घया वृद्धसेवया पटलाय विमङ्गिस्वा विद्यापानकर्मभिः आरब्धरिति नैवास्मिन् प्रतिबुद्धो सज्जते असन्न सकलशरीरेऽस्मिन्नमुनोत्पादिते अपत्येन विनेवापि कर्पुर्यान्मतः एव शुद्धस्वयम् ज्योतिर्निर्गुणोऽसौ गुणाश्रयः सर्वगुणामृतः साक्षी निरात्मात्मानमत्पदः जगदीशं प्रसमात्मानमात्मसमेयपुरुषः नाचते प्रकृति सोऽपि गतमनै समैः यः सदैवमाम् नित्यम् निराशिसरत्यानुदितः भजते सनकैस्तस्य मनो राजन् प्रसीदति परित्यक्तगुणः सम्यक् दर्शनो विशदाशयः शान्तिम् मे समवस्थानम् ब्रह्म कैवल्यमश्नुते उदासीनमिवाध्यक्षम् द्रव्यज्ञानक्रियात्मना पूर्वसमिमात्मानम् योगे प्राप्नोति शोभनम् स्य गुणाप्रवाहः द्रव्यक्रियाकारकचेतनात्मनः